નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓ ગણતા હતા, એમાં આપણે 3 દાખલા સુધી જોયું હતું. તો આશા રાખું છું તમે બધાએ સૂત્રો તૈયાર કરી નાખ્યા છે, બરાબર છે. તો ચોથો દાખલો આવો છે કે 15 કોટ એ બરાબર 8 હોય તો સાઈન એ અને સેક એ શોધ. ઓકે, તો જો તમને 15 કોટ એ બરાબર 8 આપ્યું છે તો કોટ એ શું થાય? તો કોટ એ બરાબર 8 અને 15 ક્યાં જાય? છેદમાં જાય. લાસ્ટ આપણે ત્રીજો દાખલો કર્યો તેવું થઈ ગયું, બરાબર છે. આ 15 ક્યાં જશે? 8 ના છેદમાં, એટલે કોટ એ બરાબર 8 ના છેદમાં 15. હવે આપણે કોટ એનું શું લગાડશું સૂત્ર? કોટ એટલે શું? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આનું સૂત્ર શું થાય? બાબા તેના છેદમાં સાબા સામેની બાજુ બરાબર બરાબર શું આવે? તો કે 8 ના છેદમાં 15 છે, પણ આપણે બાજુના માપ લખવા તો કેમ લખીએ? તો આપણે પહેલાં શું કરીશું? આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ, જેમાં એ કીધો છે અહીંયા અને માગ્યો છે એ, એટલે કે બી કાટખૂણો હોય, બરાબર. આ તો દોરી જ નાખવાનું, આનાથી જો ઘણો ખરો ખ્યાલ આવી જાય કેમ લખવું. ચાલો હવે પાસેની બાજુ છે, કોની કે પાસેની બાજુ જોવાની? તો કે એની. તો એની પાસેની બાજુ કોણ થાય? આ થાય, એટલે શું થાય? એ બી છેદમાં સામેની બાજુ. તો એની સામેની બાજુ કોણ આવે? બી સી થઈ ગયું, બરાબર. શું આવ્યું? તો કે 8 ના છેદમાં 15 છે. તો હવે જો આપણા સ્વરૂપ થઈ ગયું, પરંતુ મેં કીધું હતું કે એ બી 8 બી સી 15 એવું છે નહીં. હવે શું કરશું? તો કે એક એક આંકડાને અદલ બદલ કરીએ. તો એ બી 8 છેદમાં વહી આવે, બી સી ઉપર વૈયા જાય, અને 15 છેદમાં 15, અને બરાબર શું ધારશું આપણે? કે ધારતા, બરાબર છે. હવે કે ધાર્યો, તો કે 2 માટે ધાર્યો છે, તો 2 બરાબર લખવાનું. તો શું આવે? એ બી ના છેદમાં 8 બરાબર કે થાય, અને બી સી ના છેદમાં 15 બરાબર પણ શું થાય? કે થાય. ચાલો, તો આ 8 છે ગુણાય, અને 15 કે સાથે ગુણાય, તો શું થઈ ગયું? એ બી બરાબર 8 કે, બી સી બરાબર 15 કે. ઓકે, તો બે બાજુ મળે, એ બી 8 મળ્યું કે, અને બી સી 15 કે. તો એ બી 8 કે, બી સી 15 કે. ઓકે, હવે આપણે સાઇન અને સેક શોધવું છે. સાઇનનું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ તો આમાં છે નહીં. પછી સેકનું સૂત્ર શું છે? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો બધામાં કર્ણ જોઈએ, બેમાં તો કર્ણ શોધવો પડે. જો અહીંયા એવા સૂત્ર હોત કે જેમાં કર્ણની જરૂર ન પડે તો આપણે કર્ણ શોધત નહીં, તો આપણે બે બાજુ છે. પરંતુ આ બેમાં કર્ણની જરૂર પડે. તો કર્ણ આ તો કેમ ગોતવાનો? પાયથાગોરસથી લખીએ, ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસ લગાવીએ તો શું થાય? કર્ણ એટલે એસી નો વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બી સી વર્ગ. ચાલો, એ બી એટલે કેટલા? 8 કે નો વર્ગ વત્તા 15 કે નો વર્ગ. 8 નો કેટલો થાય? 64 કે વર્ગ વત્તા 15 નો વર્ગ થાય 225 કે નો વર્ગ. ચાલો સરવાળો કરીએ, 280 280 ને 29 એટલે 309 થશે કે નો વર્ગ, બરાબર છે. સોરી, 289 થશે ને, 289 કે નો વર્ગ બરાબર એસી નો વર્ગ આવતી. ઓકે, ચાલો હવે એસી નું વર્ગમૂળ કાઢશું. તો એસી નું વર્ગમૂળ એસી, તો 289 કોનો વર્ગ છે? તો કે 17 નું વર્ગ વર્ગ, બરાબર. વર્ગમૂળ 17 અને કે વર્ગનું ખાલી કે, તો એસી પણ મળી ગયો કેટલો? 17 કે. આ મળી ગયો 17 કે. ચાલો, હવે તો આપણે પાસે ત્રણેય બાજુ છે, એટલે આપણે આસાનીથી જે આપણે શોધવું છે તે શોધી શકીએ. ચાલો તો લખી લઈએ. પહેલું આપણે જોતું હતું સાઈન એ, તો સાઈન એનું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. સામેની બાજુ કોની? તો એની સામેની બાજુ. એની સામેની બાજુ કોણ થાય? 15 કે. કર્ણ કોણ છે? 17 કે ગયા, તો શું આવે? 15 ના છેદમાં 17. પછી છે સેક એ. સેકનું સૂત્ર શું છે? કર્ણના છેદમાં પાસેની બાજુ, બરાબર. આ સેકેનું સૂત્ર છે. તો કર્ણ તો 17 કે છે જ આપણો,
જે બે માં સેમ જ રહે પણ પાછળની બાજુ તો કોની એ ની એ કેટલું થયું 8 કે થયું તો કે કે કેન્સલ એટલે શું આવ્યું 17 ના છેદ માં 8 એક જવાબ 17 ના છેદ માં 8 ને એક આવે 15 ના છેદ માં 17 તો આપણે જે આપણે માંગ્યું તે વિધેય મળી ગયું બરાબર છે ટૂંકમાં ત્રણ બાજુ જો તમે શોધી શકો કે નહીં તો પછી તમે કોઈ પણ વિધેય આપ્યું હોય સૂત્ર લગાડો એટલે જવાબ મળે ઓકે બહુ સિમ્પલ છે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ ચલો પાંચમો દાખલો આવો છે કે જો sec થીટા બરાબર 13 ના છેદ માં 15 અને શું કહેવાય થીટા કહેવાય બરાબર છે તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો હવે વિધેય શોધો કે ત્રિકોણમિતિ ગુણોત્તર શોધો બધું એક બરાબર ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે 6 જે છે એ શોધવાનો છે પરંતુ પ્રશ્ન એ થાય કે થીટા છે તો કયો ખૂણો લેવો તો થીટા જે છે ખૂણાનું માપ આપ્યું છે નામ આપ્યું નથી સમજો બરાબર તો આપણે જો ત્રિકોણ લઈએ કાટકોણ ત્રિકોણ આપણે જે આપણે લઈએ છીએ એ લઈએ એ બી સી બરાબર જે બી કાટખૂણ હવે તમે થીટા તરીકે આને પણ લઈ શકો અને સી ને પણ લઈ શકો એમાં કઈ પર્ટિક્યુલર નામ આપ્યું નથી કે ભાઈ સી ને કે આપણે એને લઈએ બરાબર ઇન જનરલ ચાલો તો આ થીટા ખૂણો છે આપણો શું છે એ એને આપણે ધારી ક્યાં લખી નાખશું કે ધારો કે થીટા બરાબર ખૂણો એ લેત બરાબર એટલે આપણે આનું ઉતારે તમે સી પણ લઈ શકો છો હવે થીટા બરાબર એ લીધો એટલે એનો મતલબ કે હવે આપણું સેક થીટા બરાબર શું થઈ ગયું 13 ના છેદમાં 12 થયું તો આવું થયું કે સેક થીટા બરાબર 13 ના છેદમાં 12 ચલો સેક થીટાનું સૂત્ર શું છે આપણે હમણાં જ લખ્યું હતું કે કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે સેક થીટા તો કર્ણ કોણ થાય પાસેની બાજુ કોણ થાય કોનું જોવાનું થીટાનું થીટા આપણે આધાર તો એનો કર્ણ કોણ છે એસી પાસેની બાજુ કોણ થાય એ બી થશે ને થીટાને અનુલક્ષીને વાત કરીએ છીએ તો શું આવ્યું 13 ના છેદમાં 12 તો હવે આપણે જાણીએ છીએ કે આપણે શું કરીશું અદર બદલ કરીશું તો એસી તેના છેદમાં 13 વી આવશે બરાબર એ બી ઉપર વી આ ગયા તેના છેદમાં 12 બરાબર કે ધારતા બરાબર કે ધાર્યું છે તો બે સાથે સરખાવીએ તો શું થાય તો કે એસી ના છેદમાં 13 બરાબર કે અથવા એ બી ના છેદમાં 12 બરાબર કે તો હવે એસી બરાબર કેટલું થઈ ગયું 13 ઉપર ગયા એટલે 13 કે એ બી બરાબર 12 કે તો બે બાજુ મળી ગઈ આપણને જે કે ના સ્વરૂપમાં મળી એસી બરાબર 13 કે એ બરાબર 12 કે તો હવે શું શોધવું બીસી કારણ કે બધા જ વિધેયમાં ગયા છે તો ક્યાંક તો પાસેની બાજુ જોશે ને બરાબર એટલે આપણે ત્રીજી બાજુ ગોતીએ તો શું લગાડશું પાયથાગોરસ ત્રિકોણ એ બી સીમાં પાયથાગોરસ લગાડીએ સૂત્ર શું છે તો કે એસી નો વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બીસી નો વર્ગ ચાલો એસી તો 13 અહીંયા આપેલું છે તો 13 લખશું 13 કે નો વર્ગ એ બી એ પણ આપેલું છે 12 કે નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર ચાલો 13 કે નો વર્ગ એટલે શું થાય તો કે 169 કે નો વર્ગ આ થશે 144 કે નો વર્ગ બરાબર બીસી નો સ્ક્વેર બીસી ને કરતા બનાવવું છે તો આમાં આંચડો આ બાજુ આવે આવી લઈ લઈ નાખીએ તો 169 કે નો વર્ગ ઓછા 144 કે નો વર્ગ બરાબર બીસી નો વર્ગ વધ્યું બાદબાકી કરો તો કેટલી આવે તો 25 કે નો વર્ગ બરાબર બીસી વર્ગ પણ બીસી નું વર્ગમૂળ કાઢવું છે તો બીસી નું વર્ગમૂળ 25 નું શું નીકળે 5 કે સ્ક્વેર નું કે આ થઈ ગયું બીસી કેટલું 5 કે તો આપણી પાસે ત્રણેય બાજુ આવી ગઈ હવે બધા વિધેયો શોધવાના છે તો બધા વિધેયોના સૂત્ર આપણને ખ્યાલ છે પણ બધા વિધેયો કોના માટે શોધશું આપણે થીટા માટે પહેલા લખીએ સાઈન થીટા સૂત્ર શું છે સાઈન થીટાનું સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર તો કઈ સામેની બાજુ થીટાની સામેની બાજુ કોણ આવે 5 કે છેદમાં કર્ણ કોણ 13 કે જાય એટલે 5 ના છેદમાં 13 બરાબર સીધું લખી નાખ્યું છે કિંમત પછી આપણે જોઈએ છીએ કોસ થીટા સૂત્ર પાપાના છેદમાં કર્ણ પાપા કેટલા છે તો કે થીટાની પાસેની બાજુ થાય 12 કે કર્ણ તો બધામાં સરખો જ હોય 13 કે
के कैंसिल तो शू आयो 12/13 હવે જોઈએ tan θ સૂત્ર શું સાબા છેદમાં પાબા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ θ ની કોણ થાય 5 કે થાય પાછળની બાજુ કોણ થાય 12 કે કે જાય તો શું આવે 5/12 બરોબર એ જે તે હવે શું શોધવાનું છે cot θ સૂત્ર પાબા ના છેદમાં સાબા સીધું લખી નાખું પાબા ના છેદમાં સાબા એટલે ઉલટું થઈ ગયું ને બરોબર તો શું થઈ જાય 12/5 sec θ સૂત્ર છે કર્ણ ના છેદમાં પાબા તો કર્ણ ના છેદમાં પાબા એટલે કઈ થયું cos θ નો વિરુદ્ધાર્થી થયું તો શું થઈ ગયું સીધું 13/12 બરોબર ને અહીંથી લખી શકે sec θ શું છે તો cos θ નું વિરુદ્ધ છે તો વ્યસ્ત થઈ ગયું એટલે 13/12 થઈ ગયું એ જે તમારે cosec લખવું હોય cosec નું સૂત્ર શું છે તો કે કર્ણ ના છેદમાં સાબા તો એ sin નું ઉલટું થાય sin નું ઉલટું શું થાય તો કે 13/5 બરોબર ને ખાલી સૂત્ર લખો અને પછી જવાબ તમે આ રીતે લખી શકો કારણ કે મૂળ વસ્તુ છે ગુણોત્તર લાવવાની વાત છે તો તમે k ના સ્વરૂપમાં લાવો અથવા તો સીધું લખી નાખો તો પણ ચાલે પણ આ ત્રણ સીધા ન લખી શકે બરોબર ને કારણ કે એમાં તો આપણે બધી બાજુ લખવી પડે જ્યારે બાકીના ત્રણ છે તો cot છે tan નું વ્યસ્ત છે જ્યારે sec છે cos નું વ્યસ્ત છે અને cosec છે sin નું વ્યસ્ત છે એટલે સીધું ઉલટું કરીને તમે લખી શકો બરોબર છે તો અહીંયા એક એક્ઝામ્પલ પૂરો થાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ દાખલો આવો છે કે ખૂણો a અને ખૂણો b લઘુ કોણો છે જેથી cos a બરાબર cos b થાય તો સાબિત કરો કે ખૂણો a બરાબર ખૂણો b હવે જો આમાં આપણે સાબિતીના દાખલા પણ કરીશું બરોબર છે અત્યાર સુધી આપણે કહેતા હતા કે સાબિતીના દાખલા નહીં કરીએ પરંતુ એ ભૂમિતિ માટે હતું જ્યારે ત્રિકોણમિતિમાં સાબિતીના દાખલાઓ ખૂબ વધારે પૂછાય છે એટલે આપણે સાબિતીના દાખલા પણ કરીશું ઓકે તો આપણે કીધું છે કે ખૂણો ઈ ખૂણો એ અને ખૂણો બી લઘુ કોણ છે એનો મતલબ કે કાટખૂણો કોણ થયો સી થયો ને બરોબર છે તો તમને એ અને બી લઘુ કોણ કીધા છે એટલે એ અને બી લઘુ કોણ તો કાટખૂણો કોણ થાય સી ખૂણો થાય આનો મતલબ શું થાય કે ખૂણો સી બરાબર 90° હોય બરોબર હવે તમને શું કીધું છે કે cos a બરાબર cos b થાય એ તમને જે રીઝન આપ્યું છે કે cos a બરાબર cos b થાય તો સાબિત કરવાનું છે કે ખૂણો a બરાબર ખૂણો b તો આનો ઉપયોગ આપણે કરીશું cos a બરાબર cos b તો cos a અને cos b શોધવા પડે ચાલો શોધીએ તો cos a કેમ મળે cos a એટલે શું તો cos નું સૂત્ર શું છે તો કે પાછળની બાજુ છેદમાં કર્ણ કોની પાસેની બાજુ એ ની એની પાસેની બાજુ કોણ થાય એસી કર્ણ કોણ થાય એબી થાય બરોબર છે તો એસી ના છેદમાં એબી હવે બીજું શું શોધવાનું છે કોસ બી સૂત્રાર્થે પાબા ના છેદમાં કર્ણ પણ હવે પાસેની બાજુ કોની લેવાની બી ની તો બી ની પાસેની બાજુ કોણ થાય બીસી થાય તેના છેદમાં કર્ણ તો કર્ણ તો એક સરખો જ રહે કયો એબી બરોબર ને તો હવે આપણી પાસે બે પરિણામ આવ્યા પરિણામ એક ને પરિણામ બે બરોબર છે હવે શું કીધું છે આપણને અહીંયા કે cos a બરાબર cos b બરોબર આના પરથી આપણે શું લખીએ તો કે આ બે ની કિંમતો આપણે જે આવી શું આવી ac ના છેદમાં ab આવ્યું cos a બરાબર cos b બરાબર શું આવ્યું bc ના છેદમાં ab બરોબર હવે જ્યારે બે ના છેદમાં એક સરખું હોય ને બરાબર ને બે સાઈડ આપણે જાણીએ છીએ કેન્સલ થઈ જાય તો વધ્યું શું AC બરાબર BC બરાબર છે હવે આ જે છે એમાં એક તમારે જૂનો પ્રમેય યાદ કરવાનો કેવો પ્રમેય કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય શું કે જો બે બાજુ સમાન સમાન છે તો બે ની સામેના જે ખૂણા થાય ને એ પણ સમાન હોય સમાન બાજુ કઈ કઈ છે તો જો AC અને BC આ બે બાજુ સમાન છે તો એની સામેના ખૂણા કયા થાય તો જો AC ની સામે કયો ખૂણો આવે AC ની સામે AC ની સામે કયો ખૂણો આવે જો તમે તો એની સામેનો ખૂણો લખવાનો તો એની સામે કયો ખૂણો આવે B આવે ને AC ની સામે બરાબર તો અહીંયા ખૂણો B આવશે અને BC તો BC ક્યાં છે અહીંયા એની સામે કયો ખૂણો આવે E આવે તો ખૂણો A સાબિત થઈ ગયું ખૂણો A બરાબર ખૂણો B આપણે સાબિત થઈ ગયું જો આવું ખ્યાલ ન હોય તો ઇન શોર્ટમાં યાદ રાખો તમારે 9મા 10મા ધોરણમાં આવી ગયું છે
કે જ્યારે બે બાજુ સમાન હોય ખૂણા લખો હોય તો સરખો સરખો અક્ષર ડિલીટ કરી દેવો. કયો કયો અક્ષર ડિલીટ થાય? સી સી બે માં સરખો છે તો વધ્યું શું? એ બરાબર બી, બરાબર. અને જ્યારે ખૂણા ઉપરથી બાજુ લખવાની કે તો બે ખૂણા હોય ને એમાં જે ખૂટતો અક્ષર લખવાનો, કયો ખૂટે? અહીંયા બી અને એ છે તો સી ખૂટે, તો બે બાજુ સી લખાડવાનું, બરાબર ને. ખૂણા ઉપરથી બાજુ અને બાજુ ઉપરથી ખૂણા લખવા બહુ સહેલા છે. બાજુ હોય તો સરખો અક્ષર ડિલીટ કરો એટલે ખૂણો આવી જાય, અને ખૂણો હોય તો સરખો અક્ષર જે ન હોય બેમાં ખટતો હોય ત્રીજો અક્ષર, એ બેમાં અડાડી દો એટલે બાજુ થઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. સાતમો દાખલો છે, એમાં બે દાખલા છે. એમાં પહેલો છે, આવો કે કોટ થીટા બરાબર સાતના છેદમાં આઠ હોય તો વન માઇનસ વન પ્લસ સાઇન થીટા ઇન્ટુ વન માઇનસ સાઇન થીટા છેદમાં વન પ્લસ કોસ થીટા ઇન્ટુ વન માઇનસ કોસ થીટા. આ સાબિત આની કિંમત શોધવાની છે. તો આના પરથી શોધવાનું શું? તો કે સાઈન થીટા અને કોસ થીટા પછી બધે મૂકી દેવાનું, પછી સાદરૂપ આપવાનું છે ને, સિમ્પલ, બરાબર. તો કોસ થીટા પરથી સાઈન થીટા અને કોસ થીટા આપણે શોધતા આવડે કે વાળું રીત કરીને, તો લખીએ. કોસ થીટાનું સૂત્ર શું થાય પહેલા? તો થાય પાપાના છેદમાં સાબા થશે. હું અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી નાખું એટલે આપણે સરળતા રહે. એમાં થીટા કીધું છે તો કોઈ પણ લેશું આપણે એને જ લઈએ ને બને ત્યાં સુધી. થીટા બી કાટખૂણો ને સી અહીંયા. ચાલો તો શું સૂત્ર છે? પાપાના છેદમાં સાબા, કોની પાસેની બાજુ? થીટાની, એટલે એ બી છેદમાં સાબા એટલે બી સી થીટાની બરાબર શું આવ્યું? સાતના છેદમાં આઠ. ઓકે, હવે ટ્રાન્સફર કરીએ સાત અને બી સીને, તો કે એ બીના છેદમાં સાત આવી ગયું, બી સી ઉપર વહી ગયું, બરાબર આઠ બરાબર કે ધારતા. ચાલો હવે કે બરાબર બંને થશે તો એ બીના છેદમાં સાત બરાબર કે અથવા બી સીના છેદમાં આઠ બરાબર કે. એ બી બરાબર શું થયું? સાત કે અને બી સી બરાબર આઠ કે થયો. ચાલો એ બી પણ છે આપણી પાસે, બી સી પણ છે, તો મૂકો અહીંયા એ બી આઠ કે, સોરી સાત કે, બી સી આઠ કે. તો એ સી કર્ણ કેમ મળે? પાયથાગોરસથી ત્રિકોણ એ બી સીમાં પાયથાગોરસ લગાડીએ, એ સીનો વર્ગ એ બી વર્ગ વત્તા બી સીનો વર્ગ આવું થશે. ચાલો તો સાતનો વર્ગ એટલે સાત કે નો વર્ગ વત્તા આઠ કે નો વર્ગ. સાત કે નો વર્ગ કેટલો થાય? ઓગણપચાસ કે વર્ગ થાય. આઠનો વર્ગ થશે ચોસઠ કે નો વર્ગ, કેટલા થશે? એકસો ને તેર થશે ને, એકસો તેર કે નો વર્ગ. તો વર્ગમૂળ કાઢીએ એસી બરાબર, તો એકસો તેરનું કાંઈ વર્ગમૂળ નીકળે નહીં, તો વર્ગમૂળમાં એકસો તેર એમ જ રહેશે. ત્યારે કે વર્ગનું શું નીકળે? કે. તો જો આ બાંગો આંકડો આવ્યો છે, કેવો આવ્યો? બાંગો આંકડો, એકસો ને તેર વર્ગમૂળમાં કે. હવે આપણે જોઈએ છે શું? સાઈન અને કોસ એ બે જોઈએ છે, બંને લખી લઈએ. તો સાઈન અને કોસની વાત કરી, સાઈન થીટા અને કોસ થીટા જોતો ને એ જે મળી જાય પછી આવા આમાં કિંમતો મૂકશું. ઓકે, તો પહેલાં લખી લઈએ કે સાઈન થીટા એટલે શું? તો સાઈન થીટા સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. સાબા એટલે કોની સામેની બાજુ? થીટાની. કોણ આવે? આઠ કે. કર્ણ વર્ગમૂળમાં તેર કે, એકસો તેર કે. તો કે અગિયાર એટલે શું આવ્યું? આઠના છેદમાં વર્ગમૂળમાં એકસો ને તેર, બરાબર. આ સાઈન થીટા. હવે કોણ જોઈએ? તો કે કોસ થીટા જોઈએ. એનું સૂત્ર? તો કે પાબા છેદમાં કર્ણ. પાબા કોણ? તો કે થીટાની પાસેની બાજુ કોણ થાય? સાત કે. કર્ણ તો આ જ છે, વર્ગમૂળમાં એકસો તેર કે. કે જાય તો શું વધે? સાતના છેદમાં વર્ગમૂળમાં એકસો ને તેર. તો આ બે જે આપણે આવ્યા છે એ બે કિંમતો ક્યાં મૂકશું આપણે? આ જે સાબિત કરવાનું છે તેમાં મૂકીએ અને હું આપીએ સાદુરૂપ આપીએ. ઓકે, તો આટલા સુધી આપણે જાણીએ છીએ કે શોધવાનો સાઈન થીટા અને કોસ થીટા શોધવાના શું કામ, કારણ કે આમાં આપણે કિંમત શોધવાની છે એટલે આ માટે સાઈન કોસ ગોતી. હવે કિંમતો મૂકીએ, બહુ જ સહેલું છે પણ જોવામાં તમને લોકોને અઘરું લાગે છે કે આ બધું શું સાહેબ લખે ક્યાંનું, બરાબર. ચાલો તો હવે આપણે શું શોધવાનું છે? તો કે વન પ્લસ સાઈન થીટા વન માઇનસ સાઈન થીટા તેના છેદમાં વન પ્લસ કોસ થીટા
1 minus cos theta બરાબર આવ છે કિંમતો મૂકીએ 1 plus cos theta શું થશે તો કે 1 plus cos theta એટલે કેટલા આવે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 into 1 minus sin theta તો એનું જ છે minus માં 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એના છેદમાં 1 plus cos theta એટલે 1 plus cos કેટલો આવ્યો આપણે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એવું ને એવું પાછું શું છે ગુણ્યામાં માઈનસ છે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 7 છે ને સોરી cos theta કેટલું છે આપણું 7 છે તો 7 ના છેદમાં આવશે ને ઓકે હવે હું કાઢી નાખું બરાબર ને હવે કઈ જરૂર નથી હવે સાદરૂપ આપવાનું છે એક ખ્યાલ જોવો આ બધું બી જવાનું નથી કે આ સાહેબ એટલું બધું શું હોય બરાબર બહુ સહેલું છે જો તમે જ્યારે જૂના જમાનામાં ભણતા ત્યારે આવું આવતું એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય હોય તો એને શું કહેવાય એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ કહેવાય બરાબર ને એકવાર પ્લસ હોય ને એકવાર માઇનસ હોય તો શું કહેવાય પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો અહીંયા આવું છે ને એકવાર પ્લસ એકવાર માઇનસ આંકડા સરખા છે એક્સ વાય એવું એવું નીચે બરાબર તો કઈ રીતે લખી શકીએ તો પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ બીજા પદનો કોનો વર્ગ 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ એવું ને ઉછેદમાં કહીએ તો શું થાય 1 નો વર્ગ માઇનસ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ સમજાય છે શું કામ કર્યું મેં બે કૌંસ હોય ને માં બે આંકડા સરખા હોય અને વચ્ચે પ્લસ ને માઇનસ અલગ અલગ હોય તો એક પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વિસ્તરણનો સૂત્ર છે ઓકે સાદરૂપ આપીએ 1 નો વર્ગ તો 1 જ થાય માઇનસ 8 નો વર્ગ કેટલો થાય 64 એના છેદમાં 113 નો વર્ગ ટોપીનો વર્ગ એટલે ટોપી વહી જાય વહી ગઈ એવું ને એવું છેદમાં 1 નો વર્ગ 1 માઇનસ 7 નો વર્ગ 49 છેદમાં 113 વર્ગમૂળમાં નો વર્ગ એટલે વહી ગઈ ટોપી બરાબર ને આ મેન છેદ છે પાછા ભૂલી જતા આ બધું ઉપર માત્ર છે અને નીચે છે હવે આપવાનું શું કે સાદરૂપ લસા લેવો પડે અહીંયા કાંઈ નહીં તો છેદમાં 1 કાંઈ નહીં તો છેદમાં 1 તો 113 એકા 113 113 ગુણ્યા 1 એટલે 113 1 ગુણ્યા 64 એટલે 64 એના છેદમાં નીચે પણ આવું 113 ગુણ્યા 113 113 ગુણ્યા 1 એટલે 113 માઇનસ 1 ગુણ્યા 49 એટલે 49 બરાબર ચાલો આ બે 113 113 શું થઈ જાય ઉડી જાય કારણ કે ઉપરનો છેદ ને નીચેનો છેદ એ કેન્સલ થાય તો વધે હું 113 માં 64 જાય એટલે 49 તેના છેદમાં 113 માંથી 49 જાય તો 64 આ તમારો જવાબ થઈ ગયો આન્સર બરાબર કાંઈ નથી સાદરૂપ ખાલી આપવાનું છે ભાઈ કિંમતો શોધો સાઈન કોસની સીધા જે માંગ્યું છે એમાં મૂકવા મળો અને સાદરૂપ આપો તમારો જવાબ આવે આ સાદરૂપમાં કઈ અઘરું છે નહીં જોવામાં જ લાગે કે ભાઈ આ તો બહુ મોટા ઉપર નીચે શું આવે બરાબર ખાલી એક અહીંયા લગાડવાનું છે પહેલા પદમાં હોય માઇનસ બીજા પદ આવું ન લગાડવાનું તમે સીધો ગુણાકાર કરો કે એકનો એક સાથે એકનો આની સાથે આનો આની સાથે આનો આની તોય ચાલે પણ બહુ ડિફિકલ્ટ થતું છે બરાબર એ કહેતા સિમ્પલ સૂત્ર લગાડે જવાબ મળી જાય ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ ચાલો બીજો દાખલો છે આ આ તે આનો પેટા દાખલો આવો છે 7.2 કે કોટ થીટા બરાબર 7 ના છેદમાં 8 હોય તો કોટ સ્ક્વેર થીટા શોધો તો તમને સીધો ખ્યાલ આવી જાય કે કોટ થીટા 7 ના છેદમાં 8 છે કોટ સ્ક્વેર એટલે 7 નો 49 8 નો 64 પણ સીધું લખવાનું નથી કારણ કે આગળનો દાખલો જે ગણ્યો એની રીત પણ આમાં આવે પણ આપણે ગણશું નહીં શું ગોતવા માટે રૂટ 113 કે ઓકે તો આપણે શોધેલી છે એટલે ફરીવાર ગોતતા નથી તો ત્રણ બાજુ છે શોધવાનું છે કોટ સ્ક્વેર થીટા તો કોટ સ્ક્વેર થીટા કેમ થાય તો કે કોટ થીટા બરાબર આવું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવું થાય પણ અહીંયા કોટ સ્ક્વેર થીટા છે એટલે કોટ સ્ક્વેર થીટા કર્યું તો અહીંયા પર શું થાય સ્ક્વેર થાય તો શું થાય પાબાના છેદમાં સબાનો સ્ક્વેર હવે જો પાબા એટલે કોણ તો કે પાસેની બાજુ કોની થીટાની થીટાની પાસેની બાજુ કોણ થાય 7 કે સાબા એટલે થીટાની સામેની બાજુ 8 કે અને એનો વર્ગ તો કે તો ગયા અંદર 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 તો આ મળી ગયું કોટ સ્ક્વેર થીટા બરાબર સીધો સ્ક્વેર થાય પણ એમસીક્યુમાં હોય તો સીધો લખો દાખલો હોય તો તમારે પહેલાં શું કરવાનું આપણે કે રે જે શોધો કર્ણ આગળના જે દાખલામાં 7.1 માં એ રીતે કે શોધવાનું આવો કર્ણ પછી આમાં કિંમતો મૂકવાની
ओके आ तो अगाउ आपणे शोधी લો તો એટલે આપણે જરૂર પડી નહીં તો આટલા સુધી દાખલા રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળશે ત્યારે આગળના દાખલા જોશું પણ ખાસ કરીને બધા સૂત્રો તૈયાર કરજો સૂત્રો તૈયાર નહીં કરો તો તમને દાખલામાં કાંઈ જ આવડશે નહીં ઓકે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું નમસ્કાર